आज भौतिक ग्रामर तरंग प्रकरण में आप एक टॉपिक लिया, टॉपिक नो नाम से स्थिर तरंग। स्थिर तरंग એટલે જ્યારે બે તરંગો જેની કંપ વિસ્તાર અને તરંગ લંબાઈ આવૃત્તિ સરખી હોય અને આ તરંગો એકબીજાના વિરુદ્ધ દિશામાં કોઈ પણ માધ્યમમાં ગતિ કરતા હોય તો જ્યારે સંપાત એક આ બંને એકબીજા પર સંપાત થાય તો તે સંપાત થતા થયા પછી એ પ્રગામીપણ ગુમાવે છે અને સ્થિર માધ્યમમાં સ્થિર ભાગ રચે છે એટલે આ ઘટનાને આપણે સ્થિર તરંગો કહેવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે જ્યારે કે ધારો કે એક દોરી છે જે જેને આપણે બંને છેડાએ બાંધીને તણાવ રાખીને અને એના પર જ્યારે વિક્ષોભ ઉત્પન્ન કરવામાં આવે તો એ વિક્ષોભ વારંવાર જે બંને જે દળ આધાર છે એના વડે પરાવર્તન પામે છે જેના કારણે જ્યારે આ બંને તરંગો એકબીજા પર સંપાત થાય તો સ્થિર રચનાની સ્થિર રચના કરે છે અને આ ઘટનાને આપણે સ્થિર તરંગ કહેવામાં આવે છે। તમે જોઈ શકો છો અહીંયા સ્થિર તરંગમાં કોઈ પણ બે તરંગો આવૃત્તિ સરખી હોય અને આ બંને તરંગો એકબીજાના બીજાના વિરુદ્ધ દિશામાં ગતિ કરતા સંપાત થાય છે સંપાત થયા પછી પણ ગુમાવે છે અને માધ્યમમાં સ્થિર ભાગ રચે આ ઘટનાને સ્થિર તરંગ કહે છે। આપણે જાણીએ છીએ કે ધારો કે એક દોરી છે બંને છેડા બાંધી દેવામાં આવે અને અહીંયાથી વિક્ષોભ ઉત્પન્ન કરતા જે તરંગ એક ઉત્પન્ન થાય અને પછી અહીંયાથી ધારો કે એની લંબાઈ L છે અને અહીંયાથી આ ધન X દિશામાં છે અને આ ઋણ X દિશામાં છે તો આ જે તરંગો ધન X દિશામાં ઉત્પન્ન થશે એટલે Y1XT બરાબર A સાઈન x minus omega t આ ધન x દિશામાં આ જ પ્રમાણે y 2 x t બરાબર a sin kx plus omega t ઋણ x દિશામાં। હવે તમે જોઈ શકો છો કે અહીંયા સંપાત પણ થાય એટલે વાય એક્સ ટી બરાબર એ સાઈન એ એક્સ માઇનસ ઓમેગા ટી વત્તા એ સાઈન એ એક્સ પ્લસ ઓમેગા ટી અને સિમ્પ્લિફાય કરતા એટલે ટુ એ સાઈન એ એક્સ માઇનસ ઓમેગા ટી વત્તા કે એક્સ પ્લસ ઓમેગા ટી આ છેદમાં બે into cos
kx minus omega t minus kx minus omega t ना छेद में आते हैं लेकिन हमें जाने यह 2a आइया जी omega t कैंसल थे कि आने यह kx अन्य kx तो यह sin 2kx by 2 लेते sin kx अन्य cos minus 2 omega by 2 अपने जाने से कि cos minus theta बराबर minus cos theta यानी कि मैं बोल रहा हूं y x t बराबर 2a sin kx cos omega t अब आ समीकरण जे छे ये समीकरण जो दिए छे ये f kx प्लस माइनस ओमेगा t ना स्वरूप में नहीं એટલે આ સ્વરૂપ માં નહીં હોવાના કારણે આ જે આ પ્રમાણે નહીં એટલા માટે આ જે સમીકરણ છે એટલે આપેલ સમીકરણ સ્થિત તરંગનું સમીકરણ છે સ્થિત તરંગનું તરંગનો છે અને yt છે સ્થાનાંતર દર્શાવે છે સ્થાનાંતર અને તમે જોઈ શકો છો અહીંયા જે એનો કોમ વિસ્તાર છે સ્થિત તરંગનો સ્થિત તરંગનો કોમ વિસ્તાર 2a sin kx પર આધાર રાખે છે અને જે માધ્યમના કોણ છે એ માધ્યમના કોણ cos ઓમેગા t ના પદ પ્રમાણે દોલન કરે છે હવે આપણે જાણીએ છીએ કે જ્યારે તમે જોઈ શકો છો કે અહીંયા જે સમીકરણ આપણને પ્રાપ્ત થયું એ સમીકરણ આ પ્રમાણે હતું કે y x t બરાબર 2a sin kx into cos omega t હવે આપણે જાણીએ છીએ કે x બરાબર 0 એટલે અહીંયા આપણે જ્યાં બે આપણે સમજાવવાનું છે એક તો નિસ્પંદન બિંદુ અને બીજું છે પ્રસ્પંદન બિંદુ નિસ્પંદન બિંદુ એટલે તરંગનો કોમ વિસ્તાર હંમેશા તરંગનો તીતનો તરંગનો કોમ વિસ્તાર હંમેશા શૂન્ય હોય છે અને પ્રસંગમાં સ્થિત તરંગનો કોમ વિસ્તાર મહત્તમ હોય છે લખી શકાય છે કે sin kx બરાબર 0 એટલે kx બરાબર n pi જ્યાં n 0 1 2 greatest less therefore અહીં આપણે લખી શકાય છે x બરાબર n pi ના છેદમાં k એટલે n pi k બરાબર આપણે જાણીએ 2 pi ના છેદમાં લેમ્ડા એટલે લેમ્ડા ઉપર આવે આ pi થી pi ઉડી ગયા એટલે n લેમ્ડા ભાગ્યા બી આ જ પ્રમાણે તમે જોઈ શકો છો કે હવે n બરાબર 1 ને 0 મૂકીએ તો 0 અહીંયા 0 પછી 1 મૂકીએ તો લેમ્ડા બાય 2 પછી 2 મૂકીએ તો લેમ્ડા 3 મૂકીએ તો 3 લેમ્ડા બાય 2 આ બધા બિંદુએ જે મળે છે એ સ્પંદન બિંદુ મળે જેમાં તરંગ કોમ વિસ્તાર હંમેશા 0 હોય છે હવે તમે આ જોઈ શકો છો સ્પંદન બિંદુમાં સાઈન kx बराबर प्लस माइनस 1 kx बराबर n प्लस 1 pi बाय 2
તો આને આપણે આ રીતે લખી શકાય છે કે kx બરાબર k બરાબર આપણે જાણીએ છીએ 2 pi ના છેદમાં લેમ્ડા x n plus 1 pi by n આ pi થી pi ઉડી ગયા અને x બરાબર 2 n plus 1 લેમ્ડા by 4 હવે જ્યાં n બરાબર 0 1 2 3 4 10 તો આની કિંમત મૂકી દેતા એટલે x ની કિંમત મૂકતા 0 મૂકતા એટલે લેમ્ડા by 4 1 મૂકતા એટલે 3 લેમ્ડા by 4 2 મૂકતા એટલે 5 લેમ્ડા by 4 આ બધા બિંદુઓ કંપ વિસ્તાર હોય છે અને કંપ વિસ્તાર મહત્તમ હોય છે હવે આપણે પ્રસમાનની દોલનો લઈએ એટલે તમે જોઈ શકો છો અહીંયા પ્રસમાનના દોલનો માટે આપણે જાણીએ છીએ કે આ તણાવવાળી દોરી જેનું x = 0 છે અને x = l આ બિંદુએ જો સ્થા જે સ્થાનાંતર હોય છે કર્ણ એ હંમેશા શૂન્ય હોય છે એટલે x = 0 અને x = l પર સ્થાનાંતર હંમેશા શૂન્ય હોય છે એટલે આપણે અહીંયા લખી દેવાનું કે sin kl = 0 એટલે kl = n pi એટલે n = 0 1 2 આ રીતે લખી શકાય છે હવે આપણે અહીંયા લખતા એટલે k = 2 pi ના છેદમાં lambda into l = n pi pi થી pi ઉડી ગયા એટલે lambda = 2l ના છેદમાં n હવે બીજું પણ જાણે છે v = f * lambda એટલે તો lambda = v ના છેદમાં અહીંયા મૂકી દેતા એટલે v ના છેદમાં f એટલે n ટર્મ છે fn = v l ના છેદમાં n એટલે છેલ્લે લખી શકાય છે કે fn = n v ના છેદમાં 2l તો જ્યારે જે દોલનો છે આ પ્રકારના દોલનને પ્રસામાન્ય દોલનો કહે છે અથવા તો નોર્મલ મોડ ઓફ વાઇબ્રેશન નોર્મલ મોડ ઓફ ઓસિલેશન હવે આ દોલન માટે તમે જોઈ શકો છો કે અહીંયા પહેલા તો આપણે જાણીએ છીએ કે આ સૂત્ર જે મળી છે એ fn બરાબર આના પરથી આપણે આમ લખી શકાય કે fn બરાબર np ના છેદમાં 2l જ્યારે n બરાબર 1 હોય n બરાબર 1 લઈએ તો એ વખતે f1 બરાબર p ના છેદમાં 2l જેને આપણે મૂળભૂત આવૃત્તિ અથવા તો પ્રથમ હાર્મોનિક પ્રથમ હાર્મોનિક પછી આપણે f2 લઈએ તો 2v ના છેદમાં 2l આની જગ્યાએ આપણે f1 લખી શકાય છે 2f1 એટલે દ્વિતીય હાર્મોનિક હાર્મોનિક આ પ્રમાણે જ એટલે fn લઈએ તો n v ના છેદમાં 2l બરાબર nf1 હવે તમે જોઈ શકો છો કે અહીંયા મૂળભૂત જે છે જ્યારે n = 1 હોય ત્યારે જે પ્રથમ હાર્મોનિક હોય તો એમાં જે આકાર બને છે એ એક રૂપ બને છે જ્યારે આ એન્ટી નોડ કહેવામાં આવે છે જ્યારે દ્વિતીય હાર્મોનિક હોય તો બે રૂપ બને છે આ રીતે એન્ટી નોડ નોડ અને એન્ટી નોડ ત્રણ હોય તો ત્રણ રૂપ બને છે એન્ટી નોડ નોડ અને એન્ટી નોડ નોડ અને n હોય તો n લૂપ બને છે અને તમે જોઈ શકો છો કે અહીંયા એન્ટી નોડ વચ્ચે લેમ્ડા બાય 2 અંતર હોય છે આ બે નોડ હોય એના વચ્ચે પણ લેમ્ડા બાય 2 અંતર હોય પરંતુ એન્ટી નોડ અને નોડ વચ્ચેનું અંતર લેમ્ડા બાય 4 હોય છે તો આ રીતે આપણે આ ટોપિકને સમજી શકાય છે કે સ્થિત તરંગમાં પહેલા તો
બે તરંગ જેની કંપનવિસ્તાર તરંગ લંબાઈ અને આવૃત્તિ સરખી છે બંને એકબીજાના વિરુદ્ધ દિશામાં ગતિ કરીને સંપાત થાય છે સંપાત થતા તે પ્રગામી પર ઘૂમાવે છે અને માધ્યમમાં સ્થિર ભાગ રચે છે આ ઘટનાને પરિસ્થિત તરંગ કહે છે આપણે એક દોરીને તણાવવાળી દોરીને બંને છેડે બાંધીને વિક્ષોભ ઉત્પન્ન કરતા આ પ્રકારના જે બે તરંગો છે ઘન અને એક્સ દિશામાં ઉત્પન્ન કરી શકાય છે અને આ બંને તરંગનું સમીકરણ આવ્યું છે સ્થાનાંતરનું y1 xt બરાબર a sin ઓમેગા k x - ઓમેગા t અને y2 xt બરાબર a sin k x + ઓમેગા t પહેલી ઘન અને ઋણ દિશામાં સંપાત થાય એટલે y xt બરાબર y1 xt + y2 xt કિંમત મૂકતા છેલ્લે આપણને મળશે 2a sin kx અને cos ઓમેગા t આ જે સમીકરણ છે એ સ્થિર તરંગનું સ્થાનાંતરનું સમીકરણ છે જે દર્શાવે છે કે આ જે તરંગ જે પ્રગામી તરંગ હોય છે એનું જે જે કળા છે એટલે જે વિધેય છે f kx + - ઓમેગા t હોય છે જે આ સ્વરૂપના નથી એટલા માટે આ સમીકરણ છે સ્થિર તરંગનું છે પછી આપણે જાણીએ છીએ કે અહીંયા જે કંપ વિસ્તાર છે એ 2a sin kx ના સમમાં બદલાય છે એટલા માટે અને જે કણો છે એ માધ્યમના જે અસ્તિત્વનો કણો છે એ cos ઓમેગા t ના સ્વરૂપમાં દોલન કરે છે પછી આપણે જાણીએ છીએ કે નિસ્પંદન બિંદુ અને પ્રસ્પંદન બિંદુ એટલે જે બિંદુએ કંપ વિસ્તાર હંમેશા શૂન્ય હોય એટલે નિસ્પંદન બિંદુ અને હંમેશા મહત્તમ હોય તો પ્રસ્પંદન બિંદુ એના માટે આપણે કન્ડિશન પ્રાપ્ત કરી પછી આપણે જાણીએ છીએ કે નિસ્પંદન બિંદુ છે એ તમે જોઈ શકો છો કે 0 લેમ્ડા બાય 2 પછી લેમ્ડા પછી 3 લેમ્ડા બાય 2 આ બિંદુ પ્રાપ્ત થાય છે અને પ્રસ્પંદન બિંદુ તમે જોઈ શકો છો કે કે લેમ્ડા બાય 4 પછી આની કિંમત મૂકતા 3 લેમ્ડા બાય 4 અને 5 લેમ્ડા બાય 4 આ પ્રમાણે આ બિંદુ એ પ્રાપ્ત થાય છે પછી આપણે જાણીએ છીએ કે પ્રસમાન અને દોલનો માટે આપણે જાણીએ છીએ કે x 0 અને x l પર જે હંમેશા જે સ્થાનાંતર છે કણનું શૂન્ય હોય છે એટલા માટે sin kl 0 અને એના પરથી આપણને પ્રાપ્ત થશે fn nv ના છેદમાં 2l એટલે જે દોલન કરે છે એ જે જે નિશ્ચિત આવર્તિનો જે હોય છે એનાથી દોલન કરે છે એના માટે એને નોર્મલ મોડ ઓફ વાઇબ્રેશન અથવા ઓસિલેશન અથવા પ્રસામાન્ય દોલન કહેવામાં આવે છે પછી n 1 પર મૂળભૂત આવૃત્તિ અથવા પ્રથમ હાર્મોનિક પછી n 2 પર દ્વિતીય હાર્મોનિક આ પ્રમાણે n n પર n હાર્મોનિક પ્રથમ હાર્મોનિકમાં એક લૂપ બે માં દ્વિતીયમાં બે લૂપ અને આમાં n માં તો n લૂપ બને છે અને આપણે જાણીએ છીએ કે બે એન્ડિંગ નોડ વચ્ચે અંતર લેમ્ડા બાય 2 એન્ડ નોડ વચ્ચે અંતર પણ લેમ્ડા બાય 2 પરંતુ એન્ડિંગ નોડ અને નોડ એટલે સ્પંદન અને પ્રસ્પંદન બિંદુ વચ્ચેનું અંતર લેમ્ડા બાય 4 હંમેશા હોય છે આ રીતે આ જે જે ટોપિક છે એને સમજી શકાય છે થેન્ક યુ વેરી મચ